वंदे श्री हरि कृष्ण राजचरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सद्वृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामीचरणं श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम् बोलो श्री स्वामीनारायण भगवान् जय श्री हरि कृष्ण महाराज जय श्री घनश्याम महाराज जय श्री ठाकुर जी महाराज जय श्री सद्गुरुदेव के तारीख 27 जून 2021 रविवार श्री मुक्त मुनि चरितम कथा नो लाभ रहेला लोहधामपुर तमाम भक्तों ने जय स्वामीनारायण जय स्वामीनारायण। श्री मुक्त मुनि चरितम अंतर्गत आपड़े कई वात चलती थी भगत विस्मृतम के स्मृतम मुक्त मुनि चरितम अंतर्गत स्वामी ने गुरुदेव रामानंद सिंह लोज आश्रम सौंपीने भूज गया अने आ बाजू सद्गुरुना महिमा ऊपर वात हालती हती। कहता स्वामी संतों ने भक्तों ने समझावता हता के गुरु रिजिये रिजिया सहु गुरु पूजिए पूजिया बहु गुरु प्रसन्न छे जेनी मात तेने दुर्लभ नथी जनात। तेना ऊपर आपड़े वात करी के सद्गुरुना महिमा में केवी रीते उतरवू जोईए। आपड़े आरुणिनु दृष्टांत पण लीधुं हतुं परंतु आपड़े ए वातने लईने अटक्या हता के जे कोई भगवानना मार्गे चालतो होय जे सद्गुरुने राजी करवाना मार्गे चालतो कहता के आध्यात्मिकताना मार्गे जे कोई चालतो होय तेनामां जो आ त्रण दोष होय ने ए क्यारे भगवानने पामी शकतो नथी
અને સત્પુરુષને પણ પામી શકતો નથી. એ કોઈ મુમુક્ષુ હોય કે સાધક હોય કે શિષ્ય હોય કે પછી પાર્ષદની દીક્ષામાં હોય, સંતની દીક્ષામાં હોય કે સમર્પિતની દીક્ષામાં હોય કે હરિભક્ત હોય, કોઈ પણ હોય, આ બધાને લાગુ પડે એવી વાત છે. કે આ ત્રણ એવી વસ્તુ છે જેને કરીને ભગવાનનું સુખ નથી લઈ શકાતું, ભગવાનને પામી શકાતું નથી. અને આ ત્રણ એવા દોષ છે જે સત્પુરુષને ભજવા દેતું નથી, સત્પુરુષનો રાજીપો લેવા દેતું નથી. એ વાતને ગીતામાં ભગવાન ચોથા અધ્યાયમાં 40મા શ્લોકમાં કહે છે. અજ્ઞશ્ચ અશ્રદ્ધધાનશ્ચ સંશયાત્મા વિનિશ્યતિ નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. કેતા એ તો શ્લોક છે, પરંતુ એ અંતર્ગત શ્રી ગોપાળાનંદ સ્વામી એમની ઉપર ભાષ્ય લખ્યું છે ને એમાં જબરદસ્ત છણાવટ કરી છે કે આ ત્રણ વસ્તુ એવી છે કે ભગવાન નથી પામવા દેતો અને સત્પુરુષ નથી પામવા દેતો. એમાં કયા ત્રણ દોષ? તો કે છે સ્વામી, એક તો અજ્ઞાનીપણું. કયું ભગત? બીજું છે શ્રદ્ધાનો અભાવ, અને ત્રીજું છે સંશય કરવાનો સ્વભાવ. આ ત્રણ એવા દોષ છે જે પુરુષમાં, જે ભક્તમાં, જે શિષ્યમાં, જે સાધકમાં, એ કોઈ પણ હોય, નારી ભક્ત હોય કે પુરુષ હોય, કોઈ પણ કપડામાં હોય, એ પછી ભગવાનને માર્ગે ચાલ્યો છે. ત્રણ દોષ એવા છે રાત ને દિવસ પીડતા હોય છે, અને એ વાતથી આપણે સંપૂર્ણ અજ્ઞાત છીએ, છીએ કે નહીં? પંચ વિષય તો સાઈડ માર્યા, રૂપ રસ ગંધ સ્પર્શ આ તો બધું હજી તો સાઈડમાં રહ્યું, ઇન્દ્રિયોના ડખા કે અંતકરણના ડખા તો સાઈડમાં રહ્યા. પણ આ ત્રણ વસ્તુ એવી છે ગોપાળાનંદ સ્વામી કે ભગવાનને નથી પામવા દેતી, સત્પુરુષને પામવા દેતી નથી, કેતા આધ્યાત્મિકતાનું સુખ નથી લેવા દેતી. આ ત્રણ વસ્તુ, એ ત્રણ દોષ, એમાં પેલું છે અજ્ઞાનીપણું. અજ્ઞાનીપણું અર્થાત જ્ઞાની ઉપદિષ્ટ જ્ઞાન શૂન્ય. સ્વામી કહે છે કે સત્પુરુષનું આપેલું જ્ઞાન હોય કે ભગવાનનું આપેલું જ્ઞાન હોય, છતાં પણ સમજતો ના હોય, અથવા તો એ રહિત, સત્પુરુષના જ્ઞાનથી રહિત હોય કે ભગવાનના જ્ઞાનથી રહિત હોય, એવો જ અજ્ઞાની એ ભગવાનને પામી શકતો નથી. હવે આપણે એક એક વસ્તુ જોઈ છે અજ્ઞાની. આપણે બધા જ મોક્ષના માર્ગે ચાલીએ છીએ, રાત ને દિવસ એ જ દાખલો કરીએ છીએ. આપણે બધા કરીએ છીએ કે નહીં કરતા? સવારે વહેલા ઉઠી જઈએ છે, એનું કારણ શું? ભગવાનને રાજી કરવા જ ને. હે, સવારે ઉઠીને શૌચવિધિ ક્રિયા બધું જ ભગવાનની ઈચ્છા પ્રમાણે, ભગવાન કે એ પ્રમાણે, સત્પુરુષ કે એ પ્રમાણે કરીએ છીએ, નિયમ ધર્મ પ્રમાણે રહીએ છીએ, એનું કારણ શું? ભગવાનને રાજી કરવા ને, ભગવાનને રાજી કરવા ને. થાળ ધરાવીએ છીએ કે આપણે ઝોપર જઈએ છીએ, સામે મૂર્તિ રાખીએ છીએ, ગુરુજીને વારંવાર વીકમાં ફોન કરીએ છીએ કે સંતોને ફોન કરીએ છીએ કે ઉત્સવ સમયમાં આવીએ છીએ, ભજન ભક્તિ કરીએ છીએ, જે કાંઈ નિયમ આપણે લઈએ છીએ, મતલબમાં ભગવાનને લગતી, ભગવાનમાં જે કાંઈ ક્રિયા કરીએ છીએ, એ બધી ભગવાનને રાજી કરવા કેતા ભગવાનના માર્ગે ચાલવા જ કરીએ છીએ ને આપણે. છતાં પણ અજ્ઞાન આપણે છીએ, અજ્ઞાની આપણે છીએ. કયું અજ્ઞાન? કે હજી ભગવાનને સંપૂર્ણ તો જાણવા તો વાટ દૂર રહી, સત્પુરુષને પણ જાણવામાં ખામી આપણે ધરાવીએ છીએ. મુક્તાનંદ સ્વામી આવી વાતો કરતા હોય સંતોને, કારણ કે મુક્તાનંદ સ્વામી તો સદગુરુવાદી હતા,
ભગવાનવાદી તો હતા જ, પણ એ આપણે લેવાનું છે. ચોખ્ખું લખેલું છે કે મુક્તાનંદ સ્વામી સંપૂર્ણ ગુરુ મહિમાથી ભરેલા હતા. મુક્તાનંદ સ્વામી સદગુરુ વતે ભગવાનની પ્રાપ્તિ માનેલી છે, ડાયરેક્ટ ભગવાનની પ્રાપ્તિ શ્રી મુક્તાનંદ સ્વામીએ માનેલી નથી. ગીતા અજ્ઞાન, શિષ્ય પાસે, સાધક પાસે કે ભક્ત પાસે શું છે ને એને ખબર જ નથી. વાસ્તવિકતાની વાત છે. આજે આપણી પાસે શું છે એની ખબર છે? આપણે ધર્મ નિયમ પાડીએ છીએ, ભજન ભક્તિ કરીએ છીએ, ઉત્સવ સમયમાં આવીએ છીએ, જઈએ છીએ, સેવા કરીએ છીએ, બધું જ કરીએ છીએ, છતાં પણ આપણે અજ્ઞાની છીએ કે નહીં? હે, 24 કલાકનું કાઉન્ટ કરો, રાત્રે પથારીમાં સો બે વજાઓ અને તમારે નોટ કરવી કે આજે મેં કેટલું મેં અજ્ઞાન ધરાવ્યું મારી વાતમાં, આજે મેં કેટલું ડાપણદાયી કર્યું, આજે મેં કેટલા મારા તર્કો કર્યા, આજે મેં કેટલા ખોટા વિચારો કર્યા, આજે મેં કેટલું, આજે કેટલું મેં ભગવાનથી અને સત્પુરુષથી અલગ કર્યું. એ જો બહુ નોટ કરી રાખીએ ને તો ખબર પડે કે આપણે કેટલા અજ્ઞાની છીએ, કેટલા અજ્ઞાની છીએ. પરંતુ જીવને મોટા મોટો અભિમાન શેનું છે? સર્વવેત્તા હું છું, વ્યવહારિકતાને હું જ જાણું છું, આધ્યાત્મિકતાને હું જ જાણું છું, હું કરું એ શ્રેષ્ઠ. હર કોઈની માન્યતા હોય અને સાધક હોય એટલે હોય, સહજ છે. કોઈને હવે કોઈ વિષયમાં પારંગ, કોઈ વિષયમાં એની કુશળતા હોય, આજે કોઈને સારું એવું સ્ટેજ અને એની સારી એવી આવડતતા ધરાવતા હોય, આજે કોઈને હોલ સાફ કરતા એમાં સારી એવી આવડતતા ધરાવતા હોય, કોઈને સદગુરુ રાજી કરતા હોય એ પણ સારી આવડતતા હોય, સંતોને રાજી કરતા કોઈને આવડતું, કોઈને ભક્તને રાજી કરતા આવડતું હોય, કોઈ વિષયમાં પારંગતતા હોય હોય ને, હું તો ત્યાં સુધી કહું મૂર્ખ હોય ને, મૂર્ખ ગાંડો હોય એને કોઈ વિષયમાં પારંગતતા હોય, મૂર્ખ માણસ હોય ને મૂર્ખ એની કોઈ વિષયમાં પારંગતતા હોય, કા ઊંઘવામાં પારંગતતા હોય, કા ખાવામાં પારંગતતા હોય, કા બુદ્ધિનો ડોળ કરવામાં પારંગતતા હોય કે ના, બધા કોઈ કોઈ હવે કોઈ અણસમજે જે રીતે જે વિષયમાં પારંગતતા હોય કે ના હોય, કોઈ નેગેટિવ રીતે પારંગતતા હોય, કોઈ સકારાત્મક રીતે પારંગતતા હોય. કોઈને કોઈ વિષયમાં પારંગતતા હોય છે, પરંતુ જ્યારે જીવ એક વિષયમાં પારંગતતા ધરાવી લે છે ને ત્યારે સંપૂર્ણ એ જીવ થઈ જાય છે. એ શું છે કે ભગવાનના આપેલા રહસ્યો અને સત્પુરુષના આપેલા રહસ્યો એ જીવ પોતાના જીવનમાં જો સાક્ષાત્કાર કરે ને તો સંપૂર્ણ જ્ઞાની થઈ ગયો. શું? એક ભગવાનના રહસ્ય કે ઠાકોરજી મહારાજના રહસ્યને, ઠાકોરજી મહારાજના લક્ષ્યને, ઠાકોરજી મહારાજના વિઝનને અને સત્પુરુષના વિઝનને જરા જીવડો કેતા આ મુમુક્ષો જાણતો થઈ જાય ને ત્યારે એ સંપૂર્ણ જ્ઞાની કહેવાય છે. બાકી એવીને બધું જ અધૂરું છે, બધું જ અધૂરું છે, બધું અધૂરું છે. આ ત્રણ વાયરસ છે, અજ્ઞાનીપણું, શ્રદ્ધાનો અભાવ અને સંશય, આ ત્રણે ત્રણ એવા ખતરનાક વાયરસ છે ને. એ વાયરસના કારણે છે ને આપણું માઇન્ડ હેંગ મારી જાય, કે તો આપણો આત્મા હેંગ મારી જાય, દેહ હેંગ મારી જાય અને કોઈ જગ્યાએ દિશા દેખાય નહીં. આ ત્રણ વાયરસ એવા ખતરનાક છે કે જેને કરીને આપણને આધ્યાત્મિકતાનું સુખ આવવા દેતું નથી, નથી આવવા દેતું. બે ગુરુ હતા, બંને ગુરુને એક એક શિષ્ય હતા. અજ્ઞાની વિશે વાત કરું છું. બે ગુરુ હતા, બંનેને શિષ્ય ઘણા બધા હતા. એમાં બંને ગુરુને જે, હવે બે ગુરુ તો સહજ છે કે જે આજ્ઞામાં રહેતો હોય, જે સત્પુરુષની રુચિને જાણી રાખતો હોય અને એ પ્રમાણે કરતો હોય તો એ શ્રેષ્ઠ થતો હોય કે ના થતો હોય. અને બીજો છે એ પણ સત્પુરુષની આજ્ઞામાં રહેતો હોય, સંતો ભક્તોને રાજી પણ કરતો હોય અને ભગવાનને રાજી કરવાનો માર્ગે ચાલતો હોય, એની કેપેસિટી પ્રમાણે ચાલતો હોય. અને બંને શિષ્ય પાછા, એ બે ગુરુ હતા, એ બંને ગુરુના જે એક એક શિષ્ય હતા, બંને જણા એક વાર ભણવા ગયા. બંને ગુરુએ બંને શિષ્યને ભણવા મોકલ્યા.
તો બંને ભણા, ખૂબ ભણા, સહપાઠી હતા, બંને ખૂબ જ ભણા, બંને એક જ વિષયમાં પારંગત થયા અને ખૂબ પારંગત થયા. અને બંને સદગુરુનો રાજીપો લેતા હતા, ભગવાનનો રાજીપો લેતા હતા બંને જણા. પરંતુ પછી જ્યારે પોતાના ગુરુના સમીપે આવ્યા ને, પોતાના ગુરુના સમીપે આવ્યા ને, પછી ગુરુની આજ્ઞાથી બંને કાર્યભાર સંભાળ્યો કે તમે હવે આશ્રમની સેવા સંભાળો. એટલે પછી બંને જણાએ સેવા સંભાળી. અને એમાં એક શિષ્ય દિવસે ને દિવસે ને દિવસે ને દિવસે ને દિવસે ને દિવસે હજારોના કલ્યાણ કરતો જાય, હજારોના જીવમાં એ પેસી જાય. અને હજારોના જીવમાં એમ થાય કે ખરેખર આ ભગવાનની અનુભૂતિ વાળા છે. આની પાસે રહેશું ને તો ભગવાનને પામી જશું, અને આની પાસે રહેશું ને તો મોટાને સેવી દેશું. અને એક છે એ પણ એની જોડે, તે જ્યારે હતા જોડે બંને નાના ત્યારે બધે બે સરખા જ હતા, બંને સહપાઠી હતા, બધું સારી રીતે ભણા, બે ગમે કમ્પ્લીટ. પરંતુ જ્યારે બીજો એક ગુરુની આજ્ઞાથી ખૂબ શ્રેષ્ઠ થતો હતો, એ પણ શ્રેષ્ઠ થતો હતો, એ પણ શ્રેષ્ઠ થતો, પણ અલગ રીતે શ્રેષ્ઠ થતો હતો. લૌકિક ભૌતિક કરીને એ શ્રેષ્ઠ થતો હતો, એક આધ્યાત્મિકતાની રીતે શ્રેષ્ઠ થતો, એના અંતરમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય નિષ્ઠા મહિમા બધું એને કરીને શ્રેષ્ઠ થતો હતો. અને એક છે એ લૌકિક આવડતાને કારણે શ્રેષ્ઠ થતો હતો. અર્થાત કહેતા મોટા રાજ રજવાડો સાથે એને કોન્ટેક્ટ કરવા, એની સાથે સંપર્ક સાધવો, કોઈ પણ ટેકનિકલ કામ હોય તો એને જ બધાય બોલાવે, વ્યવહારિક કામ હોય તો એને જ પૂછીએ, કોઈને પાસે કામ લેવાનું તો એના દ્વારા જ કરાવે, એવી રીતે શ્રેષ્ઠ થયો. ઓલો પણ એવી રીતે શ્રેષ્ઠ હતો જ, છતાં પણ એકના હૃદયમાં એવું થતું જે શ્રેષ્ઠ રાજ રજવાડા નચાવતો હતો, રાજ રજવાડાઓને પણ પોતાના વશ કરી લેતો હતો, એવી તાકાતવાળો હતો, અને પોતાના ગુરુને પણ માનતો હતો અને ભગવાનને પણ માનતો હતો, છતાં પણ એના હૃદયમાં કંઈક અધૂરું ધીરે ધીરે થવા લાગ્યું કે મારા હૃદયમાં કંઈક એવું નથી કે જેને કરી મને સુખ નથી આવતું. અને બે આ સહપાઠી કોન્ટેક્ટમાં હતા, એટલે આને એક દિવસ આને ફોન કર્યો. કોને ફોન કર્યો ભગત? જોલો બીજો શિષ્ય હતો ને, આધ્યાત્મિકતા રીતે બહુ ચડિયાતો થતો હતો દિવસે ને દિવસે બીજા ગુરુનો, અને એને ફોન કર્યો કે ભાઈ તું દિવસે ને દિવસે વધતો જા છો, હું ઘણા દિવસથી જોઉં છું, ઘણા દિવસથી તારી કથા પણ સાંભળું છું, તમારા ભક્તોના કોન્ટેક્ટમાં પણ છું, અને એ મને વાતો પણ કરે છે, તો દિવસે ને દિવસે તારા હૃદયમાં આનંદ દેખાય છે અને પ્રફુલ્લિતતા દેખાય છે, અને દિવસે ને દિવસે તારા દ્વારા અનેક ભગવાનના માર્ગે ચાલે છે અને સત્પુરુષના માર્ગે ચાલે છે, અને આપણે બંને જોડે ભણ્યા છીએ, આપણે બંને જોડે ખાધું છે જોડે, આપણે બંને જોડે બધી જ ક્રિયાઓ કરીએ છીએ, આપણે બંને ગુરુને પણ સરખી રીતે રાજી કર્યા છે, છતાં પણ આજે હું પણ રાજ રજવાડાઓને સત્સંગ કરાવું છું, રાજ રજવાડાઓને કે સામાન્ય માણસે પણ મારા મંદિરે આવે છે, છતાં પણ મારા હૃદયમાં કેમ અપૂર્ણ મનાય છે? અને તમને કેવું એવું છે કે તમને અપૂર્ણપણું નથી મનાતું? શું કીધું આણે? મને અપૂર્ણપણું કેમ રહે છે? આટલું બધું મારી પાસે છે, ગુરુદેવનો રાજીપો મારી પાસે છે, ભગવાનને રાજી કરવા હું મહેનત પણ કરું છું, હું જોઉં છું મારા અંતરને, છે તો મને કોઈ જગ્યાએ બંધન પણ નથી, ગુરુ અત્યારે આજ્ઞા કરે છોડી પણ દઉં, તો તમારામાં એવું શું છે કે તમે દિવસે ને દિવસે ને દિવસે ને દિવસે વધતા જાઓ છો અને દેખાય છે એવું મને? એટલા માટે મેં તમને પૂછ્યું. ત્યારે આને બહુ સરસ જવાબ આપ્યો, આને એટલો સરસ જવાબ આવ્યો ને, આને તો હોશ ઉડી ગયા. આને એટલું જ કીધું કે સાચી વાત કહું, આપણે બંને જોડે જ ભણ્યા, આપણે બંને એક ગુરુ પાસે જ વિદ્યા લીધી, આપણે બંને જ આશ્રમમાં સારી રીતે જમતા હતા, આપણે બંને ફરવા જતા હતા, આપણે બંને બધી ક્રિયા કહેતા, ભણવાની ક્રિયા બધી જ જોડે કરતા હતા,
અને હું પણ તમને જાણું છું, તમે પણ મને નાનપણથી જાણો છો, પરંતુ ભાઈ બસ મારી પાસે એક જ વસ્તુ છે, તાકે શું, હું હજી અજ્ઞાની છું. શું કીધું આને? હું હજી અજ્ઞાની છું, હજી મારે ગુરુદેવને જેવા રાજી કરવા જોઈએ ને, મારે જેવા ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ ને, એ હજી હું કરી જ નથી શક્યો. એટલું જ નહીં સ્વામી, સાંભળો, સદગુરુનું જ્ઞાન હજી મેં સંપૂર્ણ મારા હૃદયમાં સ્થિત કર્યું જ નથી, હજી હું મારા સદગુરુની મોટાઈ ઓળખી શક્યો નથી, હજી હું મારા સદગુરુના અભિપ્રાયને જાણી શક્યો નથી, હજી હું મારા સદગુરુની રુચિ જાણી શક્યો નથી, હજી હું મારા સદગુરુના સ્વરૂપને પરિપૂર્ણ જાણી જ નથી શક્યો, હજી હું અજ્ઞાની છું. આ જે કાંઈ છે ને એ બધું જ મારા સદગુરુ જ કરે છે, અને સદગુરુની આજ્ઞા પ્રમાણે બધું થાય છે, અને એ જ કૃપાના દાતા છે, એ જ દયાના દાતા છે, એ જ ક્રિયાના દાતા છે, એ કોઈ પણ કાર્ય હું કરું છું ને એ જ કરનાર છે. હું તો ખાલી જોઉં છું આ બધું થાય છે તો સદગુરુ કેટલું કરાવે છે, મારી કેટલી કસોરો ટાળે છે, હજી મારામાં કેટલી એવી અજ્ઞાનતા છે, મારામાં એવા કેટલા દોષ છે, અને આ સદગુરુ મને છે ને નભાવે છે, અને સેવા આપી આપીને મને સેવા દ્વારા મારી કસરો ટાળે છે, કસરો ટાળે છે. તમને એમ લાગે બધા ભક્તો મને માને છે, તમને એમ લાગે બધા મારી કથા સાંભળે છે, તમને એમ લાગે કે હું શ્રેષ્ઠ છું, સ્વામી પણ હજી તો હું શ્રેષ્ઠ તો નહીં, હજી તો ઉત્તમ તો નહીં, હજી તો મધ્યમ તો નહીં, હું હજી કનિષ્ઠ છું મારા ગુરુ આગળ. કેવો છું ભગત? કેવો છું? કનિષ્ઠ છું. હજી હું મારા ગુરુ આગળ કનિષ્ઠ, ન્યૂન, કિંકર છું. મારા ગુરુ આગળ હજી મેં કઈ શ્રેષ્ઠ તો પામ્યો નથી, હજી પામ્યો નથી. પણ હા સ્વામી, મને એક વાતનો ગર્વ છે, હું મારા ગુરુ આગળ અજ્ઞાની છું, હું મારા ગુરુ આગળ ન્યૂન છું, પણ એક વાતનો હું જ્ઞાની છું, એક વાતનો હું શ્રેષ્ઠી છું. હા સ્વામી, કયો ને, મારે જાણવાની બહુ ઈચ્છા છે, હું એ વાતે શ્રેષ્ઠ છું, હું એ વાતે ગર્વિષ્ઠ છું, એ વાતે હું માની છું, અને એ વાતે મને અહંકાર છે, અને એ વાતે મને આજે આનંદ છે, ઉત્સાહ છે, એ છે મને આ મારા ગુરુદેવ મળ્યા, મને આ મારા ગુરુ ભાઈ મળ્યા, મને આ ભગવાન મળ્યા, એને કારણે હું શ્રેષ્ઠ છું, એના કારણે હું ગર્વિષ્ઠ છું, એના કારણે હું અહંકારી છું, એના કારણે કહેતા મને એનો અહંકાર છે, મને આ ભગવાન મળ્યા, મને આ ગુરુદેવ મળ્યા, મને આ ગુરુભાઈ મળ્યા, મને આ ભક્ત મળ્યા, એનો મને ગર્વ છે, એના કારણે હું શ્રેષ્ઠ છું, એના કારણે હું ઉત્તમ છું, અને એના કારણે હું આનંદમાં છું, આનંદમાં છું. બાકી તો હું હજી અજ્ઞાની છું. તમે જે સાંભળો છો ને કથા બહુ સારી થાય છે મારી, તમે જે સાંભળો છો ને હું બહુ સારું એવું કાર્ય કરું છું, તમે જે સાંભળો છો ને હું અનેક ભક્તોના હૃદય ઠારું છું, તમે એ સાંભળો છો ને અનેકના હું સમાધાન કરું છું, તમે એ જાણો છો ને હું અનેક કાર્ય કરી શકું છું, પણ સ્વામી એ બધું જ યાદ રાખો, હું નથી કરતો, હજી હું હજી કરતો નથી, હજી હું મારા દોષમાં લેવાયેલો છું, હજી મને મારા દોષ દેખાય છે, પણ આ બધું જે તમને દેખાય છે ને દ્રષ્ટિમાં બધું જ, એ હું નથી કરતો, એ મારા સદગુરુ કરે છે, એ મારો ભગવાન કરે છે, અને મારા હૃદયમાં રહીને છે ને અનેક દોષો અને કસરો ટાળે છે, ટાળે છે, ટાળે છે. અને આ વાતને સાંભળીને ઓલો જે શિષ્ય હતો ને ગુરુદેવ આભા બની ગયો, આભા બની ગયો, અને આને પોક મેલી. સ્વામી આપણે જોડે રહ્યા, જોડે ભણ્યા, જોડે જમ્યા, પણ તમારી પાસે જે વિચાર હતો, તમારી પાસે જે સંકલ્પ હતો, તમારી જે આવી જે નિષ્ઠા કેતા, તમારો જે વિચાર હતો અને એ પ્રમાણે તમારું અનુકરણ હતું, એ હું ભૂલી ગયો, એ હું ભૂલી ગયો. એના કારણે મને આજે અપૂર્ણ પણ મનાય છે, મને મારા ગુરુદેવ બધું કરી આપ્યું, મને ભણાવ્યો ગણાવ્યો, મોટો કર્યો, મને યોગ્ય સેવા આપી, પણ મને એમ હતું કે મારામાં આવડતતા હતી, મારામાં કુશળતા હતી, એને કારણે મને સદગુરુએ આ પદ આપ્યું છે,
અને એટલા માટે હું રાજ રજવાડોને મારી સમક્ષ બોલાવતો હતો અને ગમે તે થાય તો એને મારી વાત માનવી પડતી હતી. એ કોઈપણ ભક્ત હોય, કોઈપણ રાજા હોય, કોઈપણ નાનામાં નાનો માણસ હોય, એ નારી ભક્ત હોય કે પુરુષ ભક્ત હોય, એની મારી વાત સ્વીકારે. કારણ કે એવી મારે આવડતી આવડતતા હતી એનો મને કહેતા ગર્વ હતો. મને મારા સદગુરુનો ગર્વ નહોતો, મને ભગવાનનો ગર્વ નહોતો, મને ગુરુભાઈનો ગર્વ હતો. આજે તમારા પાસેથી મને આ જ્ઞાન મળ્યું છે. અને વાત તો સાચી, મુદ્દાની તો વાત તો છે, ખોટી વાત છે ભગત? હે, આજે ગમે એટલું તમે માનો કે હું બહુ ભજન સારું એવું કરું છું, હું બહુ સારા એવા કીર્તન ગાઉં છું, બહુ સારું એવું તપ કરું છું, બહુ સારું એવું વ્રત કરું છું, બહુ સારું એવું દાન કરું છું, બહુ એવું સારું મારું સમર્પણ છે, બહુ એવી સારી મારી નિષ્ઠા છે, બહુ એવું હું સારી રીતે જવાબદારી નિભાવું છું. એ વાત સાચી, એ તમારા ઔપાધિક ગુણો સાચા બધા જ. આ બધા કેવા કહેવાય? ઔપાધિક. એ બધું સાચું, ખોટું નથી. અને એ મોક્ષના માર્ગમાં બધું જ કામનું છે, અને એવું ના હોય તો બધું જ નિષ્ફળતાને પામે. પરંતુ એ જે નિષ્ઠાના દાતા હોય, ભક્તિના દાતા હોય, જ્ઞાનના દાતા હોય, ભક્તિના કે વૈરાગ્યના દાતા હોય, કોઈ પણ સદગુણના દાતા હોય, કોઈ પણ કાર્યમાં આપણને નિમિત્ત બનાવ્યો હોય, એ નિમિત્ત કારણ હોય કે ઉપાદાન કારણ હોય કે સમવાય કારણ હોય કે અસમવાય કારણ હોય, સર્વે કારણના જો દાતા હોય અને સર્વે કાર્ય આપણી પાસે સરાવતા હોય, એનું જો કોઈ કારણ હોય ને તો માત્ર ને માત્ર ભગવાન. અને મોટા જ જાણતા હોય છે કે આ જીવને કઈ રીતે મારે ભગવાન સુધી લઈ જવો, પણ એ જીવને સમજણ નથી હોતી. અને એ જ મોટું અજ્ઞાન હોય છે, એ જ મોટું અજ્ઞાન, એ જ મોટું અજ્ઞાન. અને એ અજ્ઞાનતાને કારણે છે ને આ જીવ છે ને, જોજો ભજન કરે ને તો એને સુખ ના હોય એટલું બધું, જોજો ના હોય. ભજન સવારથી હાંચ કર્યું હોય તો તમને 12 કલાકનું સુખ હોય, કેટલી કલાકનું? આજે હું મૌન લઈને બેસી જાઉં અને ભજન કરવા બેસી જાઉં સવારના 5 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી કે રાતના 9 વાગ્યા સુધી, તો મન કેટલું સુખ આવે? 12 થી 18 કલાક 20 કલાકનું જ આવે ને. હે, અને એનો અર્થ એવો નથી કે છોડી દઈએ, એ જ કરું છું તો જ આગળ જવાશે, નકર જવાશે નહીં. એ સુખ છે, એ આજ્ઞા છે, એ આપણા સુખાર્થે છે, એ કરીએ તો આગળ જઈએ. આજે તમે સેવા કરતા હો તો તમને સુખ આવે, આવે કે ના આવે? પરંતુ એક વસ્તુ એવું છે, એ જે એ વસ્તુ છે, પોતાને જે મળેલી વસ્તુ, પોતાને મળેલા જે ઠાકોરજી મહારાજ, પોતાને મળેલી જે મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો, અને પોતાને મળેલા જે પ્રગટ સત્પુરુષ, અને પોતાને મળેલા જે એવા લોયાધામ પરિવારના સંત, અને પોતાને મળેલા એવા જે લોયાધામ પરિવારના ભક્ત, એનો જ્યારે આપણા હૃદયમાં કેફ હશે, કેતા એનું સતત જ્ઞાન હશે કે મને શું મળેલું છે, મને શું મળેલું છે. આજુબાજુ જોવાના ફાફા ના મારીએ, આજુબાજુ જોવાનું ના કરીએ, જેટલું સારું હોય એટલું લેવાનું પ્રયત્ન કરીએ, પરંતુ આપણામાં જ ખામી ગોતીએ ને, અને આપણા જ પરિવારમાં ખામી ગોતીએ, અને આપણા જ પરિવારમાં ન્યૂનતા જોઈએ, અને આપણા જ પરિવારમાં જો વિચારહીનતા આપણે દર્શાવીએ ને, તો એ મોટા મોટું જીવનું અજ્ઞાન છે. એ શિષ્ય હોય તો પણ શું, સાધક હોય પણ તો શું, અને ભગવાનનો ભક્ત હોય તો શું, અને ભગવાનનો સંત હોય તો પણ શું. આજે હું એક વાત કહું તમને, બહુ સારી પ્રેક્ટિકલ વાત છે. મુક્તાનંદ સ્વામીને 60 શિષ્ય હતા, એમાં પછી આધારાનંદ સ્વામી બધું સાચું અને બધું કર્યું બરાબર, સાગર ગ્રંથ લખ્યો, કાવ્ય લેખા, ઘણું બધું કર્યું આધારાનંદ સ્વામી, કાર્બન કોપી મુક્તાનંદ સ્વામીની કહેવાય, એવું પૂજ્યપાદ ગુરુજી એમની કથા અંતર્ગત જણાવે છે અને એ વાત અમને જાણવા મળી. હવે આધારાનંદ સ્વામીના શિષ્ય કોણ છે ભગત? હરિપ્રિય સ્વામી. કોણ છે? હરિપ્રિય સ્વામી. પછી હરિપ્રિય સ્વામીના શિષ્ય કોણ? વૈકુંઠચરણ સ્વામી. અને વૈકુંઠચરણ સ્વામીના શિષ્ય કોણ? નારાયણ સ્વરૂપ સ્વામી. અને નારાયણ સ્વરૂપ સ્વામી શિષ્ય કોણ? દાદા ગુરુજી. અને દાદા ગુરુજી શિષ્ય કોણ? ગુરુજી. અને એમના જ બધા આપણે છીએ શિષ્ય વર્તમાનમાં.
તો આધારણ સ્વામીને બે શિષ્ય હતા, પછી દીક્ષા કહેતા આધારણ સ્વામીને હરિપ્રિય સ્વામી શિષ્ય હતા અને વૈકુંઠચરણ સ્વામી પણ હતા, પણ તું વૈકુંઠચરણ સ્વામી શિષ્ય દીક્ષા કોની પાસેથી લીધી? હરિપ્રિય સ્વામીને સદગુરુ તરીકે સ્વીકાર્યા. બરાબર. હવે હરિપ્રિય સ્વામીને શિષ્ય એક વૈકુંઠચરણ સ્વામી, વૈકુંઠચરણ સ્વામીને શિષ્ય કોણ? નારાયણ સ્વરૂપ સ્વામી. નારાયણ સ્વરૂપ સ્વામીને શિષ્ય કોણ? દાદા ગુરુજી. દાદા ગુરુજીને કોણ? ગુરુજીને પુરાણી સ્વામી. કહેતા બધાને એક બે, એક બે શિષ્ય હતા મુક્તાન સ્વામી પછી. પણ કોઈ સદગુરુને એવું હતું કે હારું, મારી પાસે કોઈ શિષ્ય નથી, મારી પાસે કોઈ હરિભગત નથી, મારી પાસે કોઈ જન સમુદાય નથી, મારી પાસે કોઈ ધન સમુદાય નથી, મારી પાસે કશું જ નથી, એવી તમને ક્યાંય વાત કે કોઈ જગ્યાએ મળશે તમને? હે, કોઈ જગ્યાએ મળશે? હારું, અમે તો આટલા મોટા સત્પુરુષ હતા, આટલા મોટા ભગવાનને પામેલા હતા અને અમે એટલા મોટા સ્થિતિવાન હતા, ક્યારે આ સત્પુરુષને ક્યારે એવો ઘાટ સુધા થયો? ક્યારે થાય જ નહીં લોકોને, પરંતુ એમના વર્તન દ્વારા આપણે એ જોવાનું છે. એ લોકોના જીવનમાં ક્યારે એક પણ વસ્તુ એવું તમને દેખાય કે હારું, અમારે તો એક એક શિષ્ય, એક બે, એક બે શિષ્ય, અમારી પાસે કોઈ હરિભક્તોનો સમુદાય નહીં, અમારે જે કરવું તો અમે ના કરી શક્યા? કેટલું મુક્તાનંદ સ્વામીએ કર્યું, કેટલું આધારણ સ્વામી કર્યું, એવું થયું વૈકુંઠચરણ સ્વામીને કે હરિપ્રિય સ્વામીને કે નારાયણ સ્વરૂપ સ્વામીને કે દાદા ગુરુજીને થયું? ક્યારે ક્યારે થયું? પૂજ્યપાદ ગુરુજીને થયું? એ નહીં થયું. એનું જો કોઈ કારણ હોય ને, એની પાસે એક જ મૂળી હતી. શું હતું? શું હતું? આધારણ સ્વામી પાસે એવી સમજણ હતી, ભાઈ મારી પાસે તો મુક્ત મુનિ છે. હું છે? મુક્ત મુનિ છે. હરિપ્રિય સ્વામીને એનું બળ હતું, મારી પાસે, મારી પાસે આધારણ સ્વામી છે. વૈકુંઠચરણ સ્વામીને એવું હતું, મારી પાસે હરિપ્રિય સ્વામી છે. નારાયણ સ્વરૂપ સ્વામીને એવું હતું, મારી પાસે મારા ગુરુદેવ વૈકુંઠચરણ સ્વામી છે. અને દાદા ગુરુજીને એવું જ હતું કે મારી પાસે હું છે? નારાયણ સ્વરૂપ સ્વામી છે. અને પૂજ્યપાદ ગુરુજીને પણ એ જ હું છે? મારી પાસે મારા ગુરુદેવ છે. ગુરુદેવ છે, એના સાધુ છે, આ ભક્તો છે. આ મોટા મોટું જ્ઞાન હતું આ લોકો પાસે. અને આ જ વસ્તુ કરીને એ ભગવાન એમને વશ કરી લીધા. કેતા ભગવાનને પણ એ વશ કરી લીધા. અને કેતા સત્પુરુષ, કેતા આ બધા જ મુક્તાનંદીય પરંપરા સદગુરુ સંતો હતા, બધા સદગુરુ એવા હતા કે ભગવાનને વશ હતા, અને ભગવાન પણ આ સત્પુરુષને વશ હતા. જો આ તમામ પરંપરાના સદગુણ જાણી ન રાખીએ અને એમનો જે જબરો ગુણ, કેતા જબરી તાકાત એમને જે મેળવેલી હતી, જે વસ્તુ એ કરીને, એ તાકાત, એ જ્ઞાન આપણા હૃદયમાં સ્વીકારીએ નહીં અને બીજી ત્રીજી જગ્યાએ ફાફા મારીએ તો શું કહેવાય એને? ભગત અજ્ઞાનતા કહેવાય. શું કહેવાય? અજ્ઞાનતા કહેવાય, અજ્ઞાનતા કહેવાય. એટલે મોક્ષના માર્ગમાં સૌ પ્રથમ જો જ્ઞાન લેવા જેવું હોય ને, એ તો મોક્ષના માર્ગમાં સૌ પ્રથમ એ પાયો દ્રઢ કરવો કે મને મળેલું જે ઠાકોરજી મહારાજનું સ્વરૂપ, મને મળેલી જે મુક્તાનંદીય પરંપરા, મને મળેલા જે સત્પુરુષ, મને મળેલા જે લોયાધામ પરિવારના સાધુ, મને મળેલા જે લોયાધામ પરિવારના ભક્ત, એ નાના નાનો છોકરો હોય તો શું બાળ ભક્ત, કે યુવા વર્ગ હોય તો શું, પણ તો વડીલ હોય તો પણ શું, અને પ્રૌઢ અવસ્થાન પામી ગયેલા હોય તો પણ શું, કોઈ નાના સંત હોય તો પણ શું, કે મધ્યમ હોય તો પણ શું, કે વડીલ સંત હોય તો પણ શું, કોઈ પણ હોય, પરંતુ સૌ પ્રથમ કઈ વસ્તુ દ્રઢીભૂત કરવાની? કે મને મળેલું છે ને એ જ્ઞાન ક્યારેય વિસરાવું મારે? આ એક જો જ્ઞાન ક્યારેય નહીં વિસરાય ને વાલા મુક્તો આપણને બધાને, આ જ્ઞાન ક્યારેય આપણને જે નહીં વિસરાય ને, ક્યારેય પણ જો આ જ્ઞાન નહીં વિસરાય ને તો તમામ દોષોને સાઈડમાં કરવાની તાકાત ઓટોમેટિક મળી જશે. જો ભગવાનની તાકાત, પરંપરાની તાકાત, સદગુરુની તાકાત અને લોયધામ પરિવારની તાકાત જો આપણે બધા દ્રઢીભૂત પ્રથમ કરીશું ને
તો ગમે એટલા કામનો દોષ છે, લોભનો દોષ છે, ઈર્ષાનો દોષ છે, સ્પર્ધાનો દોષ છે, ગમે એટલા હું તો કહું છું ઇન્દ્રિયો અંતકરણ તમામ દોષ છે, પણ તમામ દોષને ઠોકર મારી દેશે તો આ જ્ઞાન ઠોકર મારશે. કયું જ્ઞાન? જે આપણને મળેલું છે ને એનું રાત દિવસ સતત નિરંતર એક વૃત્તિમાં વહેવા દેશું ને તો બીજી વૃત્તિમાં જે બધા ઘાટ સંકલ્પો છે ને એ બધા નાશ કરી દેશે, નાશ કરી દેશે. આ અનુભવ કરવા જેવું છે. અને જ્યારે આ એક વસ્તુ દ્રઢીભૂત કરો પછી તમને 6 મહિના એમ કહેજો કે સ્વામી સાચી વાત છે. હા પણ જો નિયમ કહી દઉં એના માટે 6 મહિના લગાતાર કરવું પડશે, પછી તમે બે એક દાડો કરો બે દાડો સ્વામી આરુદ્ધ તમે તો વાત તો કરી પણ થતું તો છે નહીં. ભલામણ આપણે તો પહેલેથી જ બોર્ડર બાંધી દઈએ છીએ, કરવું તો 100% બલિદાન આપવું ને હોમાવવું, ન કરવું નરોવા કુંજરવા જેવું કરવું નહીં, નરોવા કુંજરવા જેવું ના કરવું, કરવું તો સંપૂર્ણ કરવું. એમ આધ્યાત્મિકતાનું સુખ લેવું છે, ઠાકોરજી મહારાજના દર્શન કરવા છે, ઠાકોરજી મહારાજના ચરણ જોવા છે, ઠાકોરજી મહારાજની જાંઘ જોવી છે, ઠાકોરજી મહારાજનું ઉદર જોવું છે, ઠાકોરજી મહારાજનો કંઠ જોવો છે, ઠાકોરજી મહારાજના હોઠ જોવા છે, ઠાકોરજી મહારાજના નેત્ર જોવા છે, ઠાકોરજી મહારાજનું શિર જોવું છે, ઠાકોરજી મહારાજના હાથ જોવા છે, ઠાકોરજી મહારાજની આંગળીઓ જોવી છે. ઠાકોરજી મહારાજનું સંપૂર્ણ જો તમારું સ્વરૂપ જેવું છે અને હાલતું ચાલતું સ્વરૂપ જોવું છે અને આપણી સાથે વાતો કરે એવું જોવું છે ને વાલા મુક્તો, તો આટલું પ્રથમ દ્રઢીભૂત કરી દો, આટલું કરી દો. આટલું જ્યારે દ્રઢીભૂત થઈ જશે ને, આટલું જો જ્ઞાન આવી જશે ને, અને એ જ્ઞાન જ્યારે સતત વહેતું થઈ જશે ને આત્મામાં અને દેહમાં, આત્મામાં અને પાછું અંતકરણમાં અને પાછું ઇન્દ્રિયમાં, એ ત્રણે ત્રણમાં હો, ઇન્દ્રિયોમાં પણ એ જ્ઞાન વહેવું જોઈએ, અંતકરણમાં પણ વહેવું જોઈએ અને આત્મામાં વહેવું જોઈએ. ખાલી આત્મામાં નહીં, આત્મામાં નહીં. અને એ વાત પણ યાદ રાખવા જેવી છે, જ્યારે ઇન્દ્રિયોમાં આવશે, વર્તનમાં આવશે, વાણીમાં આવશે, પછી અંતકરણમાં જશે અને અંતકરણમાં જશે પછી જીવ સુધી પહોંચશે, પહોંચશે. એટલે ઇન્દ્રિયો, અંતકરણ અને આત્મામાં સૌ પ્રથમ જ્ઞાન આ દ્રઢીભૂત આપણે બધાએ કરવું. અને આ કર્યા પછી 6 મહિના અનુભવ કરો અને 6 મહિના પછી તમે કહેજો કે વાત બરાબર છે. પછી તમને જે ભજન ભક્તિનું સુખ જે આવશે ને એ ગજબનું આવશે, ગજબનું આવશે. કારણ કે આ તાકીદ એવી છે ને, આ જ્ઞાન એવું છે ને, આ તો મેં તમને અજ્ઞાન દર કે આપણે કઈ વાત, આપણે બધું કરે છે વ્રત અનુષ્ઠાન એને આપણે આપણે કરવાનું જ છે, એનો ના નહીં, પરંતુ વ્રત અનુષ્ઠાન તપ બધું જ કરીએ છીએ, બધું જ કરે છે, ભજન ભક્તિ સેવા સમર્પણ બલિદાન નિષ્ઠા વફાદાર બધું જ કરીએ છીએ, એ બધું જ કરીએ છીએ, છતાં પણ એ અહમ સોતા ઘણી વાર થતું હોય છે. પરંતુ જ્યારે આજ્ઞા નથી હોતું હોય ને ત્યારે ઓલું બધું જ કેવું થઈ જાય છે, ઝીરો થઈ જતું હોય છે. એટલે સૌ પ્રથમ છે ને આ જ્ઞાનને શ્રેષ્ઠ કરવું અને આ જ્ઞાનની સ્વતે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ નિષ્ઠા વફાદારી જવાબદારી આ બધું કરવાનું. પણ આ જ્ઞાનને છોડ્યા વિના છે ને એ બધું જ કેવું છે, અજ્ઞાન રૂપતા છે, અજ્ઞાન રૂપતા છે. જે મેં શિષ્યની વાત કરી ને એ શિષ્યના જીવનમાં એ હતું, એ બીજા શિષ્યને કીધું આવું. અને આ જ્યારે અજ્ઞાન નિસરે ને ત્યારે, અને જે મેં કીધું જ્ઞાન પોતાને મળેલું જે ઠાકોરજી મહારાજનું સ્વરૂપ, પોતાને મળેલા જે સત્પુરુષ અને પોતાને મળેલા જે પરિવારના ભક્તો સંતો હોય, એ જ્યારે આપણા હૃદયમાં સતત વર્ત્યા કરે ને ત્યારે આપણને હૃદયમાં સુખ, સુખ ને સુખ આવતું હોય છે. અને એ વિના ક્યારે કઈ થતું નથી, નથી. એટલા માટે નીતિશતકમાં બહુ સારો એવો શ્લોક છે, પત્રમ નૈવ યદા કરીર વિટપે દોષો વસંતસ્ય કિમ ન લોકોપ્યવલોકતે યદી દીવા સૂર્યસ્ય કિમ દૂષણમ ધારા નૈવ પતંતી ચાતક મુખે મેઘસ્ય કિમ દૂષણમ. કેટલું જબરદસ્ત છે કે જો કેરડાના વૃક્ષની શાખા ઉપર પાંદડું નથી થતું તો એમાં વસંત ઋતુનો શું દોષ? આજ કેરડાનું વૃક્ષ હોય એની શાખા ઉપર પાંદડું નથી થતું એમાં વસંત ઋતુનો શું દોષ? ભગત કઈ ખરા, હવે આ ઝાડ છે એમાં તમારે પાંદડું થતું જ નથી, એવું વૃક્ષ છે બરાબર કે એનું પાંદડું નથી થતું, અને વસંત ઋતુ તો બધી જગ્યાએ ખરખી થાય છે, તો એ વસંત ઋતુ ના ખીલે એમાં વસંત ઋતુ કઈ દોષ ખરા? હે,
એમાં કંઈક ખામી છે તો જ ને. ન લોકોપ્યવલોકતે યદિ દિવા સૂર્યસ્ય કિમ દૂષણમ, જો ઘુવડ દિવસે જોઈ શકતું નથી એમાં સૂર્યનો શું દોષ? સૂર્યનો દોષ ખરા? ઘુવડ ના જોતો હોય એમાં સૂર્યનો શું દોષ? કઈ દોષ ખરા? ધારા નૈવ પતંતિ ચાતક મુખે મેઘસ્ય કિમ દૂષણમ, જો ચાતક પંખીના મુખમાં વરસાદની ધારા પડતી નથી તો મેઘનો શું અપરાધ? મેઘનો કઈ અપરાધ ખરા? ચાતક પંખી છે એ પંખીના મુખમાં વરસાદની ધારા ન પડે એમાં મેઘનો શું દોષ? એ તો બધા પર હરખો વરસવાનો છે, સૂર્ય તો હરખી રીતે તપવાનો છે, વસંત ઋતુ બધા માટે હરખી થવાની છે, તેમાં વસંત ઋતુનો સૂર્યનો મેઘરાજનો કઈ દોષ ખરા? તો વાલા મુક્તો, આપણને આવી અજ્ઞાનતા મોક્ષના માર્ગમાં રહે છે કે મને મળેલું જે ઠાકોરજી મહારાજનું સ્વરૂપ, મને મળેલી જે પરંપરા, મને મળેલી જે મને મળેલા જે સત્પુરુષ, મને મળેલા જે સાધુ અને ભક્ત, એને ન જાણી રાખીએ અને મોટા મોટું જ્ઞાન જો ન આપણે રાખી મૂકીએ અને એ જ્ઞાનને જો ઇન્દ્રિય અંતકરણ અને જીવમાં ન પેસાડીએ, એમાં સત્પુરુષના ઠાકોરજી મહારાજનો અને પરંપરાના સદગુરુ સંતોનો અને ભક્તોનો સંતોનો શું વાત? કઈ વાત ખરા ભગત? આપણને જો એનું બળ ન હોય અને એને જો ધારી ન રાખ્યા હોય અને એ જ્ઞાન જો જાણી ન રાખ્યું હોય અને માણી ન રાખ્યું હોય તો કઈ સત્પુરુષનો દોષ ખરા? એમાં ભગવાનનો દોષ ખરા? એમાં ખરા દોષ? અને જો અજ્ઞાનતા હોય ને તે મુમુક્ષુની છે અને એ વાયરસ એ જીવને હેરાન કરવાનો, વાયરસ હેરાન કરવાનો. એટલે પ્રથમ વાયરસ છે. કેવો વાયરસ છે? પ્રથમ કયો વાયરસ? અજ્ઞાનતાનો. મોટા મોટું અજ્ઞાન, મોટા મોટું અજ્ઞાન. એ જ જ્ઞાન કે સર્વશક્તિમાન સર્વવેત્તા કેતા કંઈક હું જાણું છું, કંઈક હું કરી શકું છું. હા જો એ વાત બરાબર છે, જ્યારે વ્યવહારિકતાના ભાગમાં કે આધ્યાત્મિક ભાગમાં જ્યારે કોઈ આયોજન થતું હોય તો સલાહ સૂચન કહેતા કંઈક કેવું ઘટ્યું તો કેવું પણ પડે અને આપણી શું મતિ પ્રમાણે કેવું પણ મને આમ લાગે છે, છતાં પણ તમને જેમ યોગ્ય લાગે તેમ એ આપણી મતિ પ્રમાણે સુઝાવ આપણે કીધું. પરંતુ આમ જ હોય અને આમ જ થઈ શકતું હોય એ તો પકડપણું છે, પકડપણું છે, છે કે નહીં? જોજો સત્પુરુષના હૃદયમાં, સત્પુરુષના જીવનમાં છે ને ભગવાનના જીવનમાં તમે જોજો, મહારાજના ચરિત્રને એક એક જોજો, તમે એકદમ તાર્કિક રીતે જોશો ને એને એ ચરિત્રો એકદમ સાર કાઢવા જોશો ને સાર, ભગવાનનું એક પણ ચરિત્ર કે સત્પુરુષનું એક પણ ચરિત્ર પકડ વિનાનું હશે. કેવું હશે? પકડ વિનાનું, જીદ વિનાનું હશે, હઠ વિનાનું હશે, આપણે લૌકિક બુદ્ધિથી એમ માનીએ છીએ કે સત્પુરુષે આ થોડુંક પકડી રાખ્યું છે છોડવું જોઈએ હો, સત્પુરુષે આમ કીધું છે એટલે કંઈક હોવું જોઈએ હો, આમ ના હોય હો, ભગવાન આમ કરે છે તો કાંઈક તો એમ ના કરવું જોઈએ. ભગવાનો ભગવાને કઈ આજીબાને ઉપર હાથ ના મેલો ભગવાન ના, એ ભગવાન તો પછી કે એવું ના હોવું જોઈએ. ભગવાન ભગવાન પ્રેમાનંદ સ્વામીને હાર પહેરાવે છે, પ્રેમાનંદ સ્વામી વખાણ કરે છે મારા નથી કહેતો, ભગવાનની આ રીતિ બરાબર નથી હો. સત્પુરુષ આને વખાણે છે, સત્પુરુષ આને નથી વખાણતા, સત્પુરુષ આની નજીક રાખે છે અને મને પાસે નથી રાખતા, અને સાધુ આની પ્રશંસા કરે છે, સાધુ આની પ્રશંસા નથી કરતા, અને આ ભગત પેલા સાધુ પાસે બેહો, અમારી પાસે તો બેહે જ નહીં હોય, એને એની જે બહુ રૂચિ. અનરો અજ્ઞાન છે. અજ્ઞાનતાની તો વાત કરતો તો કે ઘણી બધી વસ્તુ થઈ છે. હવે આપણી આવી નેગેટિવ વિચારધારા અને બધી જ કુવિચારો જો ઢગલા બંધ પડ્યા હોય અને એક ખતરનાક વાયરસ પડ્યો હોય એમાં સત્પુરુષ શું કરે? સત્પુરુષ કંઈ કરે? ભગવાન કંઈ કરે? ભગવાનને સત્પુરુષ નકરો અખંડ, જ્યાં સુધી આ બ્રહ્માંડમાં રહીએ કે એ ધામમાં જઈએ ત્યાં સુધી અખંડ કેસરનો અભિષેક કરે ને, કે ભગવાનના ચરણમાંથી જળ પડતું હોય ને અને સત્પુરુષના ચરણમાંથી જળ પડતું હોય ને અને ગંગાનો ધોધ પડતો, બધું જ આપણે બધા ધોધ પડતો હોય ને, પણ જો આવી બધી વિચારધારાઓ છે ને ભગવાન પ્રત્યે અને સત્પુરુષ પ્રત્યે કે સંત પ્રત્યે કે ભક્ત પ્રત્યે કે આમ ન હોવું જોઈએ,
મારામાં ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે, બધું છે. તો ભગવાનના ચરણનો અભિષેક આપણા માથે પડતું હોય ને અખંડ 24 કલાક, સત્પુરુષનું પણ અખંડ જળ પડતું હોય ને, અને બે હાથ ભગવાન મેલી દે ને, અને સત્પુરુષનું બે હાથ મેલી દે ને, તોય સુખ આ જીવડો ના લઈ શકે. આ જીવ છે ના લઈ શકે, આ મુમુક્ષુ ના લઈ શકે. એનું કારણ હે અજ્ઞાન. એનું કારણ અજ્ઞાન. એનું કારણ અજ્ઞાન. ભગવાનના ચરણે સ્નાન કરતો હોય, સત્પુરુષની આજ્ઞામાં આખી જિંદગી રહેતો હોય, સાધુની આખી જિંદગી મન કર્મથી સેવા કરી હોય, બીમારમાં બીમાર કોઈ હરિભક્ત હોય અને ઝાડો પેશાબ સાફ કર્યો હોય, પરંતુ જો પોતાના હૃદયમાં પોતાને મળેલું જે સ્વરૂપ ઠાકોરજી મહારાજનું, અને પોતાને મળેલી જે પરંપરા, અને પોતાને મળેલા જે સત્પુરુષ અને સાધુને ભક્ત એ નથી માનતો, એ કરાવે છે, એના દ્વારા થાય છે, અને એના દ્વારા મારા જીવની કસોરો ટાળે છે, એ કંઈ પણ કર્મ કરાવે છે, એ કોઈ પણ મારી પાસે કર્મ કરાવે છે, એ ના દ્વારા મારે કસોરો ટાળે છે, કસોરો ટાળે છે. અને કોઈ પણ શ્રેષ્ઠ કાર્ય કરાય આપો ને તો એ સદગુણ મેળતા હોય છે. આજે તમે સારી એવી સેવા હોલની કરતા હો, પણ એ સદગુણ અંદર હૃદયમાં મેલો ને, કે આવી રીતે સ્ટેજ સારું શણગાર, આવી રીતે હોલ સારી રીતે સાફ કર, આવી રીતે બિલ્ડિંગ સારી રીતે બાંધ, આવી રીતે તું સારા એવા હરિભક્તોને ઘર, આવી રીતે સારી રીતે સાધુને ઘર, એ આપણા હૃદયમાં સદગુણ મેળતા હોય ને, એનું જો કોઈ કારણ તો સત્પુરુષ છે, ભગવાન છે. સદગુણના દાતા એ છે, એ આપણા હૃદયમાં પ્રેરણા કરાવીને આપણા હૃદયમાં અંતર્યામી શક્તિ દ્વારા, અંતર્યામી શક્તિ દ્વારા આપણને એ તરફ લઈ જાય છે, લઈ જાય છે. એટલે આ બધું છે ને જાણી રાખવું, મોક્ષના માર્ગમાં છીએ એટલા માટે બધું જાણી રાખવું. અને આ જાણી રાખે ને તો સુખ આવે, નકર કા સુખ આવે નહીં, નકર ક્યારેય સુખ આવે નહીં. એટલા માટે જો જીવમાં પ્રકાશ કરવો છે અને જીવને ઠાકોરજી મહારાજની છતે દેહે અનુભૂતિ કરવી છે, ઠાકોરજી મહારાજની અનુભૂતિ છતે દેહે કરવી હોય ને, તો પેલા અંતરાત્મામાં નાદ આવે, અંતરાત્મામાં નાદ આવે કે બેટા આમ, બેટા આમ, બેટા આમ, બેટા આમ. અને જ્યાં સુધી અંતરાત્મામાં નાદ નથી આવતો ને, ત્યાં સુધી અજ્ઞાનતા ભરેલી છે, અજ્ઞાનતા ભરેલી છે. એટલા માટે પેલા સૌ પ્રથમ મોટા મોટું જ્ઞાન હોય ને તો આ મળેલું જે મને ઠાકોરજી મહારાજનું સ્વરૂપ, મને મળેલી જે મુક્તાનંદીય પરંપરા, અને મને મળેલી જે સત્પુરુષ અને સાધુને ભક્ત, બસ એના વિના મારા માટે બીજું બધું જ કેવું છે, ગૌણ છે, ગૌણ છે. એટલે સૌ પ્રથમ આ જ્ઞાનને અર્જિત કરવું. એટલે મુક્તાનંદ સ્વામી કહેતા સંતોને, સંતો આપણને જે મળેલા ગુરુદેવ રામાનંદ સ્વામી, આપણને મળેલા જે ગુરુદેવ રામાનંદ સ્વામી, એના વિના બધું જ કેવું છે, અધૂરું છે. એના વિના બધું અધૂરું છે. જ્યાં સુધી ગુરુદેવ રામાનંદ સ્વામીને નહીં જાણીએ, જ્યાં સુધી રામાનંદ સ્વામીનો આપણને અનુભવ કહેતા દિવ્ય અનુભવને આપણે ઝાંખી નહીં કરી શકીએ, જ્યાં સુધી રામાનંદ સ્વામીના હૃદયને નહીં સમજી શકીએ, રામાનંદ સ્વામી શું કરવા ધારે છે એમના વિઝનને નહીં જાણી શકીએ ને સંતો ભક્તો, તો તો આપણે શિષ્ય થયા તો એ અજ્ઞાનતાને પામેલા છીએ, અજ્ઞાનતાને પામેલા છીએ. સ્વામીની આવી વાતો સાંભળીને સંતો ને કઈ ભાન ન રહે, જમવું કે કોઈ કામ કરવા જવું, કોઈ સેવા કરવા, કોઈ બધા એવા તલ્લીન થઈ જાય ને સ્વામીની વાત સાંભળવા માટે. વાત જવા દો. એટલે સૌ પ્રથમ આપણે સોપાન જોયું, પ્રથમ વાયરસ જોયો અજ્ઞાનતા, એ અજ્ઞાનતાને જાણી રાખવું અને જ્ઞાનને પકડી લેવું અને અજ્ઞાનતાને સાઈડમાં કરી નાખવું, સાઈડમાં કરી નાખવું. અને બીજું છે સંશય, એને વાતને આપણે આવતીકાલે દોહરાવીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.